हरिओ विद्यार्थी मित्रों, आज अगाउ तमे मैं तमने होमवर्क में आपी ते बधु होमवर्क करी लीधो छे ने नोट में केवा अक्षर लखो छो भाई सरस अक्षर लखो छो ने सरस चलो हवे आज आपणे शुं शीखीशुं शुं शीखवानुं छे के अगाउ आपणे नोट में 71 થી 80 ના અંક લખતા શીખી ગયા છે બરાબર તો આજે આપણે શેમાં લખીશું સેવા લખીશું તો અભિનવ ગણિત લેખન એટલે આપણી ગણિતની સ્વાપોથીમાં સેમાં લખવાનું છે આપણી ગણિતની સ્વાપોથીમાં બરાબર તો બધા અત્યારે તમારી પાસે લઈ બેઠા છો ને ગણિતની સ્વાપોથી નોટ રબર પેન્સિલ બધું લઈને જ બેસવાનું બરાબર તો લઈ બેઠા છો ને સરસ હવે અહીંયા ધ્યાન આપજો કે અત્યારે આપણે લખવાનું નથી અત્યારે ફક્ત આપણે લખેલું છે આપણે અમે અંક લખેલા છે અને અંક જોજો કે મેં 71 થી 80 અંક લખેલા છે બરાબર એનું વાંચન કરીશું પછી લખવાનું છે અત્યારે લખવાનું નથી અત્યારે ફક્ત આપણે વાંચન કરીશું બરાબર તો પહેલા આદમ પાડતો સરસ કરતા બેસી જાવ તો બેસી ગયા સરસ તો બધા તો ડાયા છો હે ને અને આદમ છોડતા નહીં અને કોઈની સાથે વાત પણ ના કરતા હો બેટા તો ચલો અહીંયા ધ્યાન આપજો કેમ કે જો આપણે ધ્યાન આપીએ તો આપણને જલ્દી આવડી જાય હે ને તો ચલો બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ હો તો શું લખ્યું ભાઈ 7 વડે 3 71 પછી શું લખેલું છે 7 8 78 79 79 80 આટલે મિંડે 80 એમ આપણે વાંચન કરા પણ ફરીથી એક વખત મારી સાથે બોલી લેજો હો 7 8 71 चलो लखो 7 8
ગઈ ચલો ફરીથી હો સાત ઓળી કોળી કોતેર સાત ઓળ બોતેર સાત ઓળ તગળ તોતેર સાત ઓળ ચોગળ ચોતેર સાત ઓળ પાછળ પંચોતેર સાત ઓળ છગળ છોતેર બે સાતડા સિત્યોતેર સાતોળ આઠળ ઇઠોતેર સાતોળ નવ ઓગણ એસી આઠડે ઊંડે એસી લખાઈ ગયું. ચલો ફરીથી લખાઈ ગઈ લાઈન સરસ. ચલો ચલો પૂરું કર્યું બધાએ કર્યું સરસ. હવે શું કરીશું આપણે? આનું વાંચન કરીશું. અને તમને લખતા થાક લાગ્યો છે ને, હે ને? તો હવે અત્યારે તમે નીચે મૂકી દો પેન્સિલ, બધું અંદર મૂકી અને સ્વાપોથી બંધ કરી દો. બંધ કરી હા, અને હવે અંદર ફાડી દો એટલે તમારે જે થાક લાગ્યો છે તમને થાક ઉતરી જશે, બરાબર ને? અને અહીંયા આપણે વાંચન કરીશું. તો તમે બધા મારી સાથે વાંચન કરશો ને? ચલો હવે આપણે ફરીથી એક વખત બોલીશું. સાત ઓળી કોળી કોતેર, સાત ઓળ બગડ બોતેર, સાત ઓળ તગડ તોતેર, સાત ઓળ ચોગડ ચોતેર, સાત ઓળ પાછળ પંચોતેર, સાત ઓળ છગળ છોતેર, બે સાતડા સિત્યોતેર, સાત ઓળ આઠળ ઇઠોતેર, સાત ઓળ નવ ઓળ ઓગણ એસી, આઠડે મીંડે
ઉદાહરણ ચલો હું 71 બોલું બરાબર તો તમારે શું બોલવાનું હું બોલું 7 × 71 તો તમારે શું બોલવાનું 7 × 72 બોલવાનું બરાબર તો હું 72 નહીં બોલું પછી હું 73 બોલીશ બરાબર તો ચલો ફરીથી આપણે બોલીએ એવું ચલો 7 × 71 તો તમે બોલો શું બોલવાનું તમારે 7 × 72 હવે 73 હું બોલીશ તમારે નહીં બોલવાનું બરાબર હું બોલીશ ચલો 7 × 73 તો તમે હવે શું બોલશો 7 × 74 બોલવાનું બરાબર તો તમારે 74 હવે હું બોલીશ 7 × 5 = 75 તો તમારે શું બોલવાનું બોલો તમારો વારો આવે હવે તો તમે શું બોલશો 7 × 76 સરસ હું બોલીશ હવે તમારે નહીં બોલવાનું 2 × 7 = 77 તો તમે બોલો હવે હું 7 × 8 = 78 સરસ હવે બોલે 7 × 9 = 79 તો તમે શું બોલશો 8 × 9 = 80 બરાબર તો હવે ફરીથી 71 તો તમે બોલો 72 સરસ હવે હું બોલીશ 73 તો તમે બોલો 74 હું બોલીશ 75 તો તમારે શું બોલવાનું 76 હું બોલીશ 77 તમારે શું બોલવાનું 78 7 × 8 = 78 હું બોલીશ 79 તમે શું બોલશો 80 બરાબર આ રીતે તમારે એક સંખ્યા છોડી એક બોલવાનું એ રીતે તમારા વાલીશ્રી પણ બોલશે કે આ રીતે એક સંખ્યા છોડી એક બોલશો હવે તમે પછીની સંખ્યા પણ 1 થી 80 સુધીમાં આવડી જશે બરાબર ચલો હવે તમને આપણે હવે આટલે થોડું બોલ્યા એટલે આપણને હાથે થોડો થાક ઉતરી ગયો છે બરાબર હવે ચલો સ્વાપોથી ખોલો તો બેટા ખોલી બધાએ સરસ ચલો હવે બાજુનું પેજ છે ને 75 નંબરનું એમાં આજે આપણે લખવાનું છે બરાબર શું કરવાનું 75 નંબરના પેજ ઉપર લખવાનું છે એમાં શું લખવાનું છે ભાઈ 1 થી 80 ના અંક લખવાના છે તો ચલો બધાની નોટ પેડ તમે લઈ લીધી રબર પેન્સિલ અને સ્વાપોતીનો પેજ નંબર ખોલ્યું ખોલી દીધું ને અંદર પેન્સિલ મૂકેલી છે ખુલે એટલે બાજુ પેજમાં લખવાનું છે આ લખીને એની બાજુના પેજમાં લખવાનું છે એમાં તમને આ રીતે 1 થી 80 ના અંક લખે લખો એવી સૂચના મારેલી છે જો આ રીતે હશે જો હું તમને બતાવું આ રીતે હશે તમે આ પેજ ઉપર લખ્યું છે બરાબર હવે નીચે નથી લખવાનું આપણે પાછળના પેજમાં લખવાનું છે તો કઈ રીતે લખેલું હશે તો જુઓ અહીંયા 1 પછી શું લખેલું છે જુઓ તો તમે લાઈનમાં 11 લખેલા છે હા પછી 21 પછી 31 41 51 61 અને 71 આમ લખેલું છે તમે લખેલું છે ને હા તો એ રીતે તમે લખેલું છે એટલે હવે શું કરવાનું જે આપણે આ લાઈનમાં લખ્યું છે લખવાનું નહીં કેમ જો તમે એના નીચે લખશો તો તમારે શું થશે અહીંયા લાઈન ખાના ખૂટશે બરાબર ને કે એને તમે નીચે લખો એટલે તમારે ખૂટે એટલે શું કરવાનું 1 લખેલા છે આપણે શું કરીશું 1 ફક્ત બોલીશું કે ચલો 1 તો 1 લખેલા એટલે લખવાના નથી હવે પછી નીચે લખો 1 પછી શું આવે 2 તો 2 લખો લખ્યા બધાએ 2 પછી શું આવશે 3 3 પછી 4 પછી શું આવશે 4 પછી 5 બરાબર ને 5 પછી 6 6 પછી 7 7 પછી 8 8 પછી 9 અને 9 પછી 10 બરાબર હવે
હવે 10 લખેલા છે હવે શું છે ઉપર તમે લખેલા છે જુઓ તો 6 લખેલા છે ને તો લખો હવે શું આવશે बराबर बार पची एक और तगर तेर एक और तगर तेर एक और चौगर चौद एक और पांच और पंदर लखो एक और छगर सोल एक और सात और सत्तर एक और आठ और अठार एक और नौ और उन्नीस बगड़ीने मींडे वीस बराबर आ लाइन पूरी थई गई बधाने सरस चलो अहीं बगड़ी कडे 20 लखेला छे એટલે આપણે લખવાના નથી ફક્ત બોલવાના છે તો બોલો બગડી કોડે 20 બે બગડા छगड़ तगड़ तेसठ
તમે ભૂલીને લખ્યા પણ એમાં એવું બી થશે કે ઘણા વિદ્યાર્થી હશે કે જે ભૂલ મારી સાથે લખી પણ નહીં શકે હોય બરાબર તો તમારે શું કરવાનું ધીમે ધીમે અંદર મેં લખેલું છે બોર્ડમાં એ જોઈ પણ પૂરું કરવાનું છે અને બંને બંને પેજમાં ઉપર નીચે બંનેમાં તમારે લખવાનું છે એટલું ઉપર બી નથી લખવાનું કે એટલું નીચે બી નથી લખવાનું તમારે ઉપર અને નીચે બંને પેજમાં 74 અને 75 પેજમાં પૂરું કરવાનું છે બરાબર તો હવે અહીંયા થોડુંક ધ્યાન આપજો કે હવે આ સંખ્યા કઈ રીતે બોલાય આપણે જ્યારે અંક બોલતા હોય ત્યારે બોલાય પણ પછી ગમે ત્યારે આપણે સંખ્યા આપી હોય અને આપણે બોલવું હોય તો કઈ રીતે બોલાય એ અહીંયા ધ્યાન આપજો બરાબર ચલો આંસું કહેવાય એક બે ત્રણ ધ્યાન આપજો હવે પહેલા બધા મૂકી દો સ્વાપોતી બંધ કરી અધર ફાડે મૂકી દો ચલો મૂકીને અધર ફાડે સીધા બેસી દો ટકટા બેઠા સરસ ચલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માળીસ પિસ્તાળીસ છેતાળીસ સુડતાળીસ અડતાળીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસાઠ સાઠ એ રીતે એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ છાસઠ સડસઠ અડસઠ ઓગણસિત્તેર સિત્તેર ઇકોતેર બોતેર તોતેર ચુમ્મોતેર પંચોતેર છોતેર સિત્તોતેર ઇઠોતેર ઓગણએંસી એંસી આ તમારે પણ ઘરે બોલવાનું છે વારંવાર તમારે બોલવાનું છે અને અંક લખવાના છે જેથી કરીને તમને આવડી જાય બરાબર જ્યારે પણ તમે નોટમાં લખો કે સ્વાપોથીમાં લખો જ્યારે અંક લખવાના હોય કે ઉલટો ક્રમ લખવાનો હોય તો તમારે શું કરવાનું બોલીને જ લખવાનું છે તમે બોલીને વારંવાર લખશો તો તમને જલ્દી આવડી જશે બરાબર બોલતા અને લખતા બંને આવડી જાય બરાબર તો ચાલો સરસ મજાનું લખો જેને બાકી છે એ પૂરું કરજો બરાબર હવે અહીંયા આપણે થોડું ચોપડીમાં ગણતરી કરીશું આપણે અગાઉ ગણતરી કરી હતી ચિત્રની બરાબર તો આજે પણ થોડી ચિત્રમાં ગણતરી કરીશું તો તમે બધા મારી સાથે ગણતરી કરશો ને કરશો ને તો ચલો બધા મારી સાથે ગણતરી કરજો તો તમારી સ્વાપોથી તમારી આવી સ્વાપોથી આપણે ગણિતની સ્વાપોથી છે ને એ ખોલીને તૈયાર કરી દો બરાબર ચલો ખોલો બધા પેજ નંબર આપણે 10 નંબરનું પેજ નંબર ગણ્યું હતું બરાબર તો એ બધા 11 નંબરનું નહીં 11 નંબર ગણી લીધું હતું હવે 12 નંબરનું પેજ આવો ખોલીને તૈયાર કરો ચલો બધા ચલો બધાએ ખોલ્યું હા ચલો હવે બધાનું ધ્યાન તમારે તમારી ચોપડીમાં રાખવાનું છે બરાબર શેમાં રાખશો તમારી ચોપડીમાં તો હવે પહેલું ચિત્ર શેનું છે ભાઈ શું છે હંસ છે શું છે હંસ છે તો ચલો ગણો કેટલા છે એક બે
नौ थे तो अपने नौ लखी सूत्रण पतंग थे तो त्रण लखवाना अबे हाथी कितना छे भाई एक तो अपने कितना लखी सु एक हवे नीचे सीता तंबूरा जी सीता छे तो अपने सीता गणिए चलो गणो एक बे त्रण चार पांच छ सात कितना छे सात छे तो अपने कितना कितना लखवाना सात अबे नीचे सू छे भाई गुलाब छे सू छे गुलाब तो अपने गुलाब गणी सू तो चलो बधा गणजो एक बे त्रण चार पांच छ छ गुलाब छे कितना छे छ तो अपने कितना लखवाना छ अबे नीचे घोड़ा गणो कितना छे एक बे बराबर अबे सू छे भाई नीचे बलून छे सू छे बलून तो गणो चलो एक बे त्रण चार पांच छ सात आठ कितना छे आठ तो अपने कितना गणीस लखीसू आठ अबे के नीचे सू छे जग तमे पाणी पीओ छो ने ए जग छे जग गणो चलो एक बे त्रण चार तो कितना थया चार तो अपने चार लखवाना अबे एनी नीचे सू छे सेवा चित्र छे ताळू अपने घर में लॉक मारिए छे ने आ तो गणो चलो एक बे त्रण चार पांच छ सात आठ नौ दस कितना थया दस अपने कितना लखीसु दस तो तमे पण आ रीते चित्र नी गणतरी करजो बराबर अने सरस अक्षरे लखजो આમે જે ચિત્ર તમને ગણાવ્યા છે એ ચિત્ર તમારે પણ ગણવાના છે ઘરે તો તમે પણ વારંવાર ગણશો તો તમને પણ પ્રેક્ટિસ સારી એવી થશે તો આપણે જે અંક ચિત્રમાં ગણીશું એ અંક આપણે વારંવાર ચિત્ર ગણીએ તો આપણને શું થાય સરસ મજાની પ્રેક્ટિસ થઈ જાય તો આપણને ચિત્ર ગણવામાં ભૂલ પડે નહીં બરાબર તો તમે પણ એ રીતે સરસ મજાના ચિત્રો ગણજો અને પ્રેક્ટિસ ઘરે પણ તમે કરજો બરાબર તો સરસ મજાનું પહેલા તમે હોમવર્ક લખી દેજો આજે મારી સાથે તમે લખ્યું છે પણ જે બાકી રહી ગયું છે નીચેનું બાકી છે અને આમાં પણ તમારે જે કંઈ પણ બાકી હોય એ પૂરું કરી દેજો સરસ અક્ષરે અંક મરોડદાર રાખજો અને સરસ અંક લખજો જેથી કરીને અક્ષર સારા આવશે બરાબર આવજો